જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક જામનગર મહાનગરપાલિકા ભવનમાં મળી હતી ત્યારે બેઠકના અધ્યક્ષ સુભાષભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી ત્યારે આ બેઠક જામનગર મહાનગરપાલિકાના વર્ષ બે હજાર વીસ અને એકવીસનું વાર્ષિક બજેટ મંજૂર કરવા માટે યોજવામાં આવી હતી તો બજેટ બેઠકમાં કમિશનર દ્વારા સૂચવાયેલા મહત્તમ કરદર નામંજૂર કરવામાં આવ્યા હતા જામનગર મહાનગરપાલિકામાં યોજાયેલી બજેટ ઉપરની સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનર દ્વારા સૂચવાયેલા રૂપિયા અઢાર પોઈન્ટ નેવ કરોડના વધારાના કર દર પૈકી સ્ટેન્ડિંગ કમિટીએ રૂપિયા પંદર કરોડના વેરા સર્વાનુમતે નામંજૂર કરી દીધા માત્ર પાણી વેરામાં રૂપિયા સોનો નજીવો વધારો યથાવત રાખી બાકીના તમામ વેરાઓ કમિટીએ રદ કર્યા છે કમિશનર સતીષ પટેલ દ્વારા રજૂ કરાયેલા વર્ષ બે હજાર વીસ એકવીસના પુરાંતલક્ષી અંદાજપત્રમાં પ્રજા ઉપર મિલકત વેરો સોલિડ વેસ્ટ ચાર્જીસ પાણી વેરો રોડ ટેક્સ વગેરે અનેકમાં સુધારો સૂચવી કુલ રૂપિયા અઢાર પોઈન્ટ નેવું કરોડના વેરાઓ સૂચવાયા હતા જામનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બે હજાર વીસ એકવીસનું બજેટ રજૂ કરેલ અને જેમાં આગામી વર્ષના અન્ય અઢાર કરોડ નેવું લાખના જે કરવેરાનો બોજ ચૂકવણી નક્કી કર્યું હતું તેમાં સ્ટેન્ડિંગ કમિટી અને અમે બધા સભ્યોએ નામંજૂર કર્યો છે અને માત્ર પાણીવેરો જે છે તેમાં સો રૂપિયાનો નજીવો વધારો કર્યો છે જેની સામે મીટરથી જે લોકોના આઈ રેસ બિલ્ડિંગમાં છે તેમાં થોડીક રાહત આપી છે એટલે લોકો મીટર કનેક્શન લે તેના માટેનો એક આ આયોજન અને પાણી નળ સે જલ યોજના જે અમારી સરકારની છે તેના આયોજન રૂપે મામૂલી વધારો કરે છે વીસ એકવીસનું બજેટ જામનગર મહાનગરપાલિકાએ જ્યારે કમિશનર સાહેબે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કર્યો ત્યારે અઢાર પોઈન્ટ નેવ્યાસી કરોડનું જે વધારો રજૂ કર્યો હતો ત્યારે એક વિપક્ષના નેતા તરીકે અમે લેખિત કાગળમાં આ વધારો પરત ખેંચવાની માગણી કરી હતી અને ગયા વર્ષના બજેટમાં જે કામો પૂરા નથી થયા એ કામો ક્યારે પૂરા થશે એ એની પણ માગણી કરી હતી આજે સ્ટેન્ડિંગ કમિટીએ એ અઢાર પોઈન્ટ નેવ્યાસી કરોડનો જે વધારો હતો એ પરત લઈ અને ત્રણ પોઈન્ટ નેવું કરોડ એટલે ત્રણ કરોડ નેવું લાખ રૂપિયાનો જે વધારો યથાવત રાખ્યો છે એ વધારો જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને આખી કમિટી જનરલ બોર્ડમાં જ્યારે બજેટ આવશે ત્યારે વિરોધ પક્ષ એનો વિરોધ કરશે જેમાં પાંચ કલાકની ચર્ચા વિચારણા બાદ રૂપિયા પંદર કરોડના વેરાઓ ઉડાવી દેવાયા અને માત્ર પાણી વેરામાં રૂપિયા સો નો વધારો યથાવત રાખ્યો અને અઢાર પોઈન્ટ નેવું કરોડના વેરાઓમાંથી માત્ર રૂપિયા ત્રણ કરોડના વેરા પાસ કર્યા છે તો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સર્વાનુમતે સુધારા સાથેનું જામનગર મહાનગરપાલિકાનું અંદાજપત્ર આગામી બજેટ બોર્ડમાં સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ સુભાષ જોશી દ્વારા બજેટ બેઠકમાં વાંચન કરી મેયર હસમુખભાઈ જેઠવાને સુપ્રત કરાશે જેના પર ચર્ચા વિચારણાના અંતે બજેટને આખરી મંજૂરી ચૂંટાયેલા નગરસેવકો આપશે પરાક્રમસિંહ રાણા નિર્માણ ન્યૂઝ જામનગર